શ્રી સ્વામિનારાયણ હરે શ્રી. તારું પતી ગયું? પૂરી થાય પછી. શું પૂરી થાય? તું લાલ થઈ ગયો ને, લીલો પૂરી થાય એટલે કાઢું. આ પૂરી નથી હજી, લાલ થઈ ગયું ને, લીલી થઈ ગઈ છે. હું કઈ મને ખબર નથી એટલે. કામ વગર હલાવી રહી તું? ક્યાં લીલું થઈ ગયું? પીડા સુધી ચાલે. હલો, બાબા આગળ બેસો જરા. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે હરે. આ બે પ્રકારનું સત્ય જાણો. એક, આ લોકમાં પોતાનું ને પારકું હિત થાય એવું સત્ય વચન બોલવું, તેને લૌકિક સત્ય કહીએ. અને બે, આ લોક, દેવલોક, બ્રહ્મલોક, અનંત કોટી બ્રહ્માંડ, અનંત કોટી પ્રધાન પુરુષ એ સર્વેને કાળ નાશ કરી નાખે છે, અને પછી મૂળ પ્રકૃતિ પણ પુરુષને વિશે લીન થઈ જાય છે, અને પુરુષ પણ અક્ષરને વિશે લીન થઈ જાય છે. એવી રીતે એ સર્વને નાશવંત જાણીને એ પ્રકૃતિના કાર્યને વિશે પ્રીતિ છે તે તોડીને ભગવાન સદાય અક્ષરધામને વિશે વિરાજમાન છે, તથા તે ભગવાનના ધામને તથા ભગવાનના ભક્તને સત્ય જાણવા, આવી રીતે જાણવું તેને અલૌકિક સત્ય કહેવાય. બે પ્રકાર, એક લૌકિક સત્ય, આ બધું સાચું બોલો, સાક્ષી રૂપે. હું સાક્ષી રૂપે નહીં, સ્વયં રૂપે થઈ. ત્યાં સુધી અલૌકિક સત્ય જડ્યું નથી. મહારાજ જડ્યા હોય, એમની વિભૂતિ, એમનું તેજ, એમનો વૈભવ, એમની કરુણા, આ બધાનું જ્ઞાન હોય પછી બાકી બધા તો આપણે જે સાચું બોલીએ છીએ બધું પ્રકૃતિનું, એ સાચું બદલાતું નહીં. કાયદા બદલાઈ જાય છે, રિઝોલ્યુશન બદલાઈ જાય છે, એમેન્ડમેન્ટ કોન્સ્ટિટ્યુશનના સુધારા પછી લાગુ પડી જાય, એટલે થઈ જાય. દર વર્ષે બજેટ બદલાય છે, કાયદા બદલાય છે, એટલે પછી એ પ્રમાણે ટેક્સ લેવું ચાલુ કરે. એનું સત્ય મટી ગયું, એ હતું પણ હમણાં નથી. આ બધા લૌકિક છે, અલૌકિક સત્ય સનાતન પરમેનન્ટ. અરે વાર્તા 423. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. શૌચ પણ ત્રણ પ્રકારનું છે. એક, દેહ કરીને પવિત્ર રહેવું. બે, અંતકરણમાં કામ ક્રોધાદિકનો ગાંઠ ન થવા દેવો. ને ત્રણ, જીવમાં અવ્યક્ત રાગ છે તેને ટાળવા. ઓહો, એ ટળી જાય શ્રેષ્ઠ શૌચ. ને તે જીવને વિશે અવ્યક્ત રાગ છે તે ટાળીને એક ભગવાન વિના બીજી કોઈ જાતની ઈચ્છા ન રહે ત્યારે એમ જાણવું, જે જીવની શુદ્ધિ થઈ તે ત્રીજા પ્રકારનું શૌચ કહેવાય. વાર્તા 424. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે હરે. દયા પણ બે પ્રકારની છે. એક, આ લોકમાં દેહ કરીને સુખ્યો રહે એવી દયા કરે, તે દયા કરીને તો એ જીવનું પરલોક બગડે. આપણે બધા દયા જ માંગ્યા કરી. દયા થાય એટલે બંધન થાય, બંધન થાય એટલે પરલોકમાં જવાય નહીં. આપણે જ માંગ્યા કરી, ભક્તિ એટલા માટે કરી. આ લોક કદાચ થાય, પરલોક તો બગડી જાય. તો દયા પરલોકની જ માંગવી જોઈએ ને. આ સમજણ છે, એ જ પરલોક છે. તો એ જીવનું પરલોક બગડે ને એને બંધન થાય તે લૌકિક દયા કહેવાય. બે, દેહ
તથા દેહ સંબંધી પદાર્થ ને દેહના સંબંધી તથા આ લોક થી આરંભીને પ્રકૃતિ પર્યંત ક્યાંય પણ સ્થિતિ ન રહેવા દે ને સર્વેને પ્રકૃતિ પર્યંત ની જે પ્રીતિ છે એને સ્થૂળ પ્રીતિ કીધી, સહજ પ્રીતિ નહી. જે દેખાય છે સ્થૂળ, આ સ્થૂળ છે, આ સ્થૂળ છે બધું, એના માટે જ કર્યા કરે છે બધું, જે કઈ તપ દાન યજ્ઞ. તો મહાયજ્ઞ આ છે જેમાં પ્રકૃતિનું કાર્ય શું, મૂળક્ષર સુધીનું બધું ખોટું મનાઈ જાય. તો મનાય તો મહારાજ જેવા છે એવા જણાને હોય તો આ બધા જે મોટા યજ્ઞ ને મોટી મેળાવાળા ને ઉત્સવ નીકળે બધી પ્રકૃતિના કાર્યમાં પ્રીતિ છે. બહુ સરસ ભવ્ય સમયો કરી નાખ્યો પેલા માણસ પ્રકૃતિનું કાર્ય કઈ વળે નહીં, ભૂલાઈ ગયું બધું. હવે બે ત્રણ વર્ષ સમય એનો થાય બધા સત્સંગ મૂકી દેવા છે, એના માટે મહારાજ રાખ્યા. તમે આ કર્યા કરો, થોડું થોડું સ્વામિનારાયણ તો કરશો. અહીં થાય પછી જુનાગઢ થશે, પછી કચ્છમાં થશે. એટલે મહારાજ ગોઠવી રાખ્યો સામાન્ય જીવ માટે. ચાલો પ્રદૂષણ મુક્ત્યો નથી પણ મુમુક્ષતા પ્રગટ થઈ છે. પામર એવો ભક્ત છે અને બધે આ લોકોનું જ બધું જોયું છે. એને સુખી કરવા એ ભગવાન ની ફરજ છે. એટલે પછી આવું બધું ગોઠવે જ્ઞાન પ્રલય થાય એટલે પછી પ્રકૃતિ શું મૂળ અક્ષર નજરમાં ન હોય. અરે પ્રકૃતિ પર્યંત ક્યાંય પ્રીતિ ન રહેવા દે ને સર્વે ને વિશે થી પ્રીતિ તોડાવીને એક ભગવાન ને વિશે પ્રીતિ કરાવીને પછી ભગવાન ના સ્વરૂપ ને વિશે જોડે તે એવી દયા તો ભગવાન તથા એકાંતિક મોટા સાધુ ને વિશે હોય. એ કરી શકે આવું એને મન જોડ્યું આપણું તો ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તા જમના, બધા અમારે તો સંત બધા સરખા છે. પગે લાગીને ઉભા રહી જાય એમાં કઈ વળે નહીં, એમાં કઈ હોય નહીં. તો ઠીક છે, આપણી દ્રષ્ટિ ભેદ છે. આપણે એમ છે કે ભલે ત્યાગ કરી નાખ્યો છે ને કા ગ્રસ્તમાં છે કે ભાઈ ડાઈ ડાઈ વાતો કરે છે, જોડાવાય નહીં. ભગવાન ના એકાંતિક અથવા અનાદિ મુક્ત હોય એનો એ આવું કરી શકે વગર સાધને દઈ દે. એવી દયા તો ભગવાન તથા એકાંતિક મોટા સાધુ ને વિશે મહારાજે પણ કીધું છે વચનામૃતમાં, આવો જે હોય એને દેહ મૂકીને અક્ષરધામમાં જવા નથી છતે દેહ જ અક્ષરધામમાં, અથવા ભગવાનની આજ્ઞાએ કરીને વ્યવહારમાં રહ્યો હોય તો ભગવાનથી તો દૂર જવું પડે, ક્યાંક મોકલે તો. પણ આવું જયારે થાય ને આજ્ઞા માને ત્યારે જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ એના સાથે જ હોય. આપણે ક્યારેય ભગવાન સાથે નથી લાગ્યા, આમ લાગ્યા છે અહીં જઈને અહીં બધું ત્યાં હારે નથી લાગ્યા, કારણ કે એની એવી આજ્ઞા પાડતા નથી. ઊંઘો જો કે આમ તો ધ્યાન દઈને સાંભળો, હવે અઢી કર્યા પણ માથે અઢી દીધા કે નહીં, હજી રાખીને બેઠા આજ્ઞા માનો. પેલા મારી માનશો પછી મહારાજ ને માનશો ને, મારી નથી માનતા. હજી આવ્યા નથી છતાં રાખીને બેઠા. અરે હમણાં લીધું છે વસંતભાઈ, અમને 3 લાખ આવે તો 1.5 દઈ દેશે મહારાજ. હે આવે તો પછી કે જયારે મન ઓલું થઈ જાય 1.5 નું સવાય કરી નાખીએ, કઈ કેવાય નહીં. હાથમાં હાથમાં નથી એટલે 1.5. મોટું દિલ છે, અડધો અડધો દઈ દે છે. આમાં કોઈ આ તો આનું નામ લેવાય છે, બાકી બધા એ જ છે. અરે કેવી રીતે દયામાં પણ ફેર છે. ઇતિ વાર્તા 425. દયા સ્વામી મહારાજ.